वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा हर्मनन्दनमहं विचिन्तये। ॐ यवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी रचित भक्त चिंतामणी ग्रंथ में छेले आपणे प्रकरण 138 चालू छे अने छेले 31 कड़ी सुधीनी कथा सांभळी हती। आगळनी कथा थोड़ी वार गान करिए। एक वार तक हुआ खाणी ले जो सामर्थी नाथ नी जानी मही तीरे छे गाम च मारा तेमा भक्त सुतार छे सारा नाम दयाल जी भक्त भणिए साचो भक्त स्वामी नो गणिए अति निर्माल कोमल चिता जेने प्रगट प्रभु मा छे प्रीत एना देह नो आवियो अंत आव्या तेड़वा स्वामी ने संत मुनि मंडल छे सर्वे साथ आव्या दयाल जी पासे नाथ भायु दर्शने सर्वे गामा कहे पधारा सुंदर श्यामा दीधा दयाल जी ने दर्शना निरखी नाथ ने थयो मगना कहे उठो भाइयो सहु मळी करो वालनी चाकरी वळी आपो घोड़ा ने चारनी लेरी करावीए रसोई बहलेरी यमे महाराज ने मुनि जन आज पधारा छे घणे दन एम कहीने उठियो याप कहे बहु दिने थयो मेलाप। स्वामी नवो परचो लखे छे के छे एक महिसागर ने तीरे एक चमारा करीने गाम छे त्यां सुतार ज्ञातिमां एक भक्तनो जन्म थयो अने ए भक्त बीजा कोई नहीं એમનું નામ છે દયાળજી। બહુ સારા સત્સંગી અતિ નિર્માની ભક્ત નિર્મળ કોમળ ચિત્તવાળા ભક્ત અને પ્રગટ ભગવાનમાં પ્રીતિવાળા ભક્ત આ મોટી વાત છે। પરોક્ષને ભજી ભજી ભવ પાર આવે નહીં પ્રગટ ઉપાસના સૌથી મોટી। જેટલા જેટલા પરમપદને પામી ગયા છે એ પ્રગટ ભગવાનની ભક્તિએ કરીને પામી ગયા છે। આમને પણ પ્રગટ ભગવાન મળી ગયા જે વખતે ભગવાન પ્રત્યક્ષ વિચરણ કરતા હોય અને સાધુનો સમાગમ થઈ જાય અને સાધુના સમાગમે કરીને પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ જાય એનો છેલ્લો જન્મ થઈ જાય બેડો પાર થઈ જાય ભવસાગર પાર થઈ જાય। દયાળજી પણ એ જોકમાં આવી ગયા સમજ્યા સ્વામિનારાયણની જોકમાં સ્વામિનારાયણના સાધુની જોકમાં આવી ગયા અને એને પ્રગટ ભગવાનમાં એવી પ્રીતિ થઈ। હવે તો શરીર શરીરનું કામ કરે તેના દેહનો આવ્યો અંત આવ્યા તેડવા સ્વામીને સંત। દરેકના શ્વાસ નક્કી છે દરેકની આયુષ્ય નક્કી છે સમય થાય ભગવાન પણ ભગવાન આવ્યો એને આગાહી તો કરી દીધી હોય ભગવાને પણ સીધા જ આ વખતે મહારાજ આવ્યા ભગવાન એને તેડવા માટે આવ્યા અને બરાબર ગામની ભાગોળમાંથી વિમાન બરાબર આમ 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 ચાલતું જોયું આખા ગામે જોયું અહીં લખ્યું છે આખા ગામ વિમાન આવ્યું વિમાન આવ્યું વિમાન કઈ બાજુ જાય છે આવું વિમાન આપણે કોઈથી જોયું નથી આવી રીતનું આશ્ચર્ય જો આ શું છે એક તો પ્રકાશ પ્રકાશ પથરાતો હોય
અને એમાં વિમાન પ્રકાશમાં હાલ્યું જતું હોય અને લોકોએ આમ નજરો નજર જોયું હોય તો બધાએ હજારો કામ પડતા મૂકીને પાછળ દોડે ને શું હશે શું હશે શું હશે. ચાલો જઈએ. કઈ બાજુ ગયું કે આ ગલીમાં ગયું. એ ગલીમાં ગયા. કયા ઘેરે ગયું તો કે આ ગયા. ઘર કોનું છે? દયાળજી. ફળિયામાં વિમાન ઉતર્યું. પણ જેવો બધા ઘરમાં પહોંચ્યા કે અહીંયા જ આવ્યું છે, આની અંદર જ પ્રવેશ કર્યો છે, જ્યાં પહોંચ્યા ત્યાં તો એક દયાળજીને ભગવાન દેખાણા. દયાળજીને દયાળુ દેખાણા, બાકી કોઈ ના દેખાણા. તારે ઘેર વિમાન આવ્યું છે કે તારે ઘેરે કોક આવ્યું છે, મહેમાન આવ્યા છે? કે આ મારે ઘેરે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ. અને એ વખતે ગામ આખું ત્યાં ક્યાં જ્યાં દયાળજી છે ત્યાં, અને ત્યાં તો દીધા દયાળજીને દર્શન, નિરખીનાથને થયો મગન. દયાળજીને દર્શન થયા, જોઈને તો આ તો ભાવ વિભોર થઈ ગયો, ગદગદિત કંઠ થઈ ગયો, રોમાંચિત ગાત્ર થઈ ગયા, આંખમાંથી હરખના આંસુ જાય ભાગ્યા, ભગવાનને દંડવટ કરી ભગવાનના ચરણમાં પડી ગયા. પ્રભુ મારા ભાગમાં તમારા દર્શન ક્યાંથી, આજ તમે મને દર્શન આપ્યા. અરે એના ભાઈઓ બધા હુતા હતા, રાત્રે આવ્યા છે મને લાગે, એના ભાઈઓ બધા હુતા હતા ને, એ જાગો જાગો ભાઈઓ જાગો, ત્યારે આ બધા કે પણ શું છે, આંખો ચોળીને ઉભા થયા, અત્યારે રાત્રે શું છે? તારે કે જોવો તો ખરા, મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. અરે એની ચાકરી કરવી જો હે ને, અને એકલા નથી આવ્યા, એના સખાઓ સાથે આવ્યા છે, એના સંતોની સાથે આવ્યા છે, સાથે ઘોડા લઈને આવ્યા છે. સાના ઉપર આવ્યા મહારાજ? વખતે ઘોડા લઈને જોવામાં કીધું ને, આપો ઘોડાને ચારની લેરી, લીલું લીલું ઘાસ ઘોડાને ખવડાવો. મહારાજના છે ઘોડા, મહારાજના સંતો ભક્તોના છે ઘોડા, માટે એની સેવા કરો, હું એકલો બધે પહોંચી નહીં વળું. અરે મહારાજ રસોઈ જમાડવી છે તમને. ઓ મહારાજ કે રસોઈ જમવા નથી આવ્યો તો કે છે તમને લેવા આવ્યો છું. અરે મહારાજ કઈ એમનેમ જવાય? અરે ભાઈઓને કે રસોઈની તૈયારી કરો. જમે મહારાજ ને મુનિ જન, આજ પધાર્યા છે ઘણે દન. એમ કરીને ભગત કીર્તન ગાવા માંડ્યા છે. મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા, સાથે સંતોને ઘણા લાવ્યા, મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા, મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા, હોજી રે મારે આજ રે પ્રીતમ ઘેરે. આપણા સંતોએ વધામણાના પદો બહુ લખ્યા, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી હોય, નિષ્કળાન સ્વામી. હે લટકાળા લેરી પધારો, લટકાળા લેરી ઊભી વધાવા થાળ ભરીને, ગજ મોતીડા કેરી, વાજા વાગે ઉત્સવ થાય એ જાલરૂ જણનેરી, પધારો લટકાળા લેરી. આ બધા વધામણાના પ્રેમાનંદ સ્વામીનું બહુ અદ્ભુત પદ છે. આજનો દિવસ રળિયામણો રે, આવ્યા આવ્યા રે મારો પ્રાણનો આધાર રે હો. આજનો દિવસ રળિયામણો, એમ થાય કે અહીંયા બેઠા બેઠા કીર્તન જ ગાયા કરીએ. કીર્તનમાં ચમત્કાર છે. મહારાજે કહ્યું, સ્વામીએ વાતોમાં કહ્યું, આજના કીર્તનમાં પ્રગટના કીર્તનોમાં ચાર વેદનો સાર સમાય છે, 18 પુરાણનો સાર સમાય છે, ઉપનિષદનો સાર છે. ભક્તિથી ઉભરાતા પ્રેમ લક્ષણા, ભક્તિથી ઉભરાતા પદો છે. ગાઈએ, કોઈ પણ એકલો એકલો ગાતો હોય ને, અરે ખેડૂત ખેતી કરતો કરતો એ કોઈ ભરવાડ છે ને, ઘેટા બકરા ચારતો ચારતો એ પણ જો આ કીર્તન ગાય ને, હૃદયમાં આમ આમ છાતી આમ છે ને ગજગજ ખીલવા મળે, પાઠ પાડતા હરખથી. આજના કીર્તનો એવા છે. આજે જો 200 વર્ષનો ઇતિહાસ થયો, આજે 200 વર્ષ આ કીર્તનો 200 વર્ષ પહેલાં લખાયા, તો આજે ગાયન આપણને લાગે કે તાજા ને તાજા. બાકી મૂવીનું ગાયન આવવા દે, લ્યો એક વાર સાંભળે ને ફરી વાર જૂનું થઈ જાય, રિજેક્ટ કે હવે આ હું અહીંયા કંટાળી ગયા, બંધ કરેલા. બીજું નવું આવે, કંઈ નવું લેટેસ્ટ આવ્યું, નવા નવા કરવા જ પડે. અને આ અને રાગ ઢાળ લૌકિક બધા ગાઈ શકે, બધાને મજા આવે. હે નવા નવા નિત્ય નૂતન, ના હે નિત્ય નૂતન, તમે વિચારો. હે
વાલા રોમ ઝુમ કરતા કાન રે મારે ઘેરે આવો રે એ મારા પૂરા કરવા જો ને કોડ હસીને બોલાવો રે. આજે જો તમે ગામડામાં એક 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 મંદિરોની અંદર નાના નાના છોકરાઓ પણ આ કીર્તનો ગાતા હોય, કારણ કે એને પ્રગટ ભગવાનનો સંબંધ છે અને એ સબીજ છે, ભગવાનની સામે લખાયેલા છે, ભગવાનની સામે ગાયેલા છે, ખુદ ભગવાને સાંભળેલા છે અને અક્ષરધામના અનાદિ મુક્તોની કલમે લખાયેલા છે. એ કીર્તનોમાં ઓછું સામર્થ્ય હોય? હા, બધા દુઃખને ભૂલાડી દે, ભગવાનની મૂર્તિમાં જોડી દે એટલી સામર્થ્ય ભગવાનના કીર્તનોમાં છે. હા, તમે જો તો આજ તમે જો ને આવું નાનું કીર્તન હોય તમે લો મુક્તાનંદ સ્વામીનું. હરિ હૈયાના હાર છો એ ઝીરે તમે, એ ઝીરે તમે હરિ મારા હૈયાના હાર છો, સેજ તણા શણગાર છો ઝીરે તમે હરિ મારા હૈયાના હાર છો. કેવા કીર્તનો છે અને ભક્તની હૃદયમાંથી આમ 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 ઉપડતી ઉર્મીઓ, લાગણીઓ, પ્રેમ, ભાવનાઓ આ કીર્તનો એ અભિવ્યક્તિ કરે છે. અને જેવું દ્રશ્ય સંતો છે ને હું કરતા, હરિભક્તો બહુ મહારાજ પધારે ને હરિભક્તો બહુ આમ આમ આનંદ વિભોર પ્રસન્નતામાં વાવી જાય ને, બરાબર આમ ખીલી જાય ને, અને એ જે દ્રશ્ય છે ને એ કંડારી રહે. હા, આ ભક્તોએ મહારાજનું આવું સ્વાગત કર્યું અને કીર્તનની કડીમાં લખી નાખે. ભક્તન ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો હોય એ આ એનું ઉદાહરણ છે. દયાળજી ભાવ વિભોર થઈ ગયા, બધાને જગાડવા લાગ્યા, જાગો જાગો હું એકલો પહોંચી નહીં વળું, હાલો બધાય તૈયારી કરવા માંડો, જલ્દી રસોઈ બનાવો, આ ઘોડાને ચાર નાખો. કેમ ભાઈ? અરે આજ પધાર્યા છે ઘણે ધન, જમે મહારાજ ને મુનિજન, સર્વે ઘરના એમ એમ કહીને ઉઠ્યો આપ, કહે બહુ દિને થયો મેળાપ. મહારાજ બહુ દિવસે તમારા દર્શન થયા, બહુ દિવસે, આજ ઘણા દિવસના વિરહની આગ આજ બુજાણી. પ્રભુ આજ હૃદયમાં શાંતિ થઈ, હું તો બહુ રાહ જોતો હતો અને બહુ રાહ જોવે ને. હા, કે છે ને કે વિયોગમાં પણ સંયોગ. ભગવાન શું કરવા વાર લગાડે ખબર તમને? ગોપીઓ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન ગોકુળથી જ્યારે મથુરા જતા હતા, અને એ વખતે ગોપીઓએ કૃષ્ણ ભગવાનનો રથ છે પકડી લીધો, ઘોડા નહીં, ઘોડાની લગામ પકડી લીધી, કોઈએ ઘોડાને ચોકડો પકડી લીધા, ઘણાએ ઘોડા આ રથના પૈડાઓ પકડી લીધા, અને ઘણી ગોપીઓ રસ્તામાં સૂઈ ગઈ. મારે કૃષ્ણને તો આજ ગમે એમ થાય, આ ક્રૂર ક્રૂર થઈને આવ્યો છે, માટે આજ તો કૃષ્ણને લઈ નથી જવા દેવા. ત્યારે કૃષ્ણ ભગવાને ખાલી આમ ઈશારો કર્યો ને, ત્યાં ગોપીઓ એક બાજુ હટી ગઈ, મરજી સમજી ગઈ, હવે કૃષ્ણને નથી રોકાવવું ને જવું છે એના કંઈક કામકાજ માટે. ખાલી ઈશારો કર્યો ને, એ ગોપીઓ બધી કોરે ઊભી રહી ગઈ, ન રોકી શકી. પણ એ ગોપીઓમાં રાધિકાજી નહોતા. તમને એમ કે રાધિકાને તો બહુ પ્રેમ, રાધિકા એટલે કૃષ્ણનો પ્રેમનો મહાસાગર કહેવાય, અત્યંત પ્રેમી. પ્રેમનું બીજું સ્વરૂપ એટલે રાધિકાજી. તો રાધિકા પછી રથ આગળ ચાલ્યો ને, ત્યાં રસ્તામાં રાધિકા ઊભા હતા, પણ રસ્તામાં નહીં સાઈડમાં ઊભા રહી ગયા. કૃષ્ણ ભગવાને રથ ઊભો રાખ્યો, નીચે ઉતર્યા. રાધાજીને એટલો જ પ્રશ્ન પૂછ્યો, રાધિકા મને રોકવો નથી તમારે? મને રોકવો નથી? તમે કાંઈ બોલતા નથી, મને કાંઈ કહેતા નથી, હું અહીં રહી જાઉં એમ કેમ જાઉં છો, કાંઈ પૂછતા નથી? અને ત્યારે રાધિકાએ એટલું જ કીધું, રાધાજીએ એટલું જ કીધું, નહીં પ્રભુ હું તમને નહીં રોકું, જાઓ તમે ખુશેથી, પણ તમને મારો વિયોગ. અને ત્યારે કહે છે રાધા, કહે છે કૃષ્ણને, કહે છે કાના તમારા વિયોગમાં પણ મને સદા તમારો સંયોગ સાંપડશે. વિયોગમાં પણ સંયોગ, તમે જોજો તમારું પ્રિય પાત્ર, પ્રિય વ્યક્તિ, પ્રિય વસ્તુ જેટલી દૂર જાય ને એટલું તમારું સ્મરણ સોલિડ થાય, દ્રઢ થાય. તમે કંઈક એવી વસ્તુ કિંમતી ક્યાંક મૂકીને આવ્યા હો, તમારું મન તમે ગમીને જાઓ તો એ મન ક્યાં હોય?
ત્યાં જોઈ તમે ચાલ શું થયું હશે રાત્રે જપકીન જાગી જાઓ. ભયમાં પણ એવું થાય, ક્રોધમાં પણ એવું થાય, જે શત્રુ ઉપર વેર હોય ને તો એમાં એવું થાય. કંસને એવું વેર થઈ ગયું કૃષ્ણ આરે, રાત્રે જપકીને જાગી દયા એવો કૃષ્ણ, સપનામાં ભજન કરતો હતો કૃષ્ણનું. બોલો કંસ, ભજન જ કહેવાય ને એક પ્રકાર, ભયમાં પણ આ પ્રેમમાં એટલા દૂર જાય ને એટલું વધારે સાંભળે. નજીક હોય તો ક્યારે થાય હું જલેબો થઈ જાય, ક્યારે રોજ ભેળા ને ભેળા, રોજ ભેળા ને ભેળા, એક ના એક ઘણી વાર થાય. સંતો બધા ઘણા બધા અહીંયા છે, પણ હા સંતો થોડાક દી બહાર જાય ને બીજા નવા આવે ને તો મજા આવે. થાય ના થાય એવું તો વાંધો નહીં, તો સાધુનો જલેબો થઈ જાય હોય. પણ જેમ દૂર જાય ને પ્રેમી હોય ને એને સંયોગ વધે, હમ સંયોગ વધે વિયોગ. આને એવું તું જેટલા ભગવાનના દર્શન નતા થયા ત્યાં સુધી એની ખેવ ના રહેતી, અને ત્યારે જ્યારે થયા અહો ભાવમાં ગરકાવ થઈ ગયા. મહારાજ ઘણા દિવસની વિરહની વેદના ટળી અને મહારાજ તમે મને દર્શન દીધા, અમારા તો વિયોગમાં પણ અનિરત સંયોગ હતો, પણ આજ વિશેષ વિશેષ આનંદ થયો પ્રભુ. સર્વે ઘરના માણસ રહ્યા જોઈ દેખે દયાળજી, ન દેખે કોઈ, આ બધી ભગવાનની આરે જે વાતો કરે છે, ભગવાનને જોવે છે, ભગવાન માટે તૈયારીઓ માટે બધાને સૂચન આપે છે, એ દયાળજી ભગવાનને જોવે, બાકી ઘરનાય ન જોવે અને ગામનાય ન જોવે. આશ્ચર્ય, કારણ કે ભગવાન કોના માટે આવ્યા હતા? ઘણી વાર આપણે ભજન કીર્તન કરતા હોય, કથા વાર્તા કરતા હોય ને, ઘણી વાર આપણે એ મહારાજે આંખ પટપટાવી, પણ એ તમને જ દેખાય. તો બીજો બાજુ બેઠો જો મહારાજે આંખ પટપટાવી, ત્યારે પેલો કે ગપાટ હોય કે હું ક્યારનો હામું નામું જોઉં છું, ઉલ્લુ બનાવીમાં કોઈકને ઉલ્લુ ન બનાવતો હોય ખરેખર સાચું હોય, કારણ કે ભગવાન એને જ દેખાડે, તમને ના દેખાડે, મને ના દેખાડે. ઘણી વાર એ મહારાજ હાથ હલાવ્યો, એ મહારાજ હસ્યા. તો વિચારો ન્યૂજર્સીમાં આપણા લોયાધામની અંદર રેરિટન આપણું મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અમેરિકામાં, એ વખતે બરાબર પ્રતિષ્ઠાનો વિધિ ચાલુ હતો, જ્યાં અભિષેક ચાલુ હતો. ગુરુજી હતા દેવકૃષ્ણ સ્વામી, મહંત સ્વામી રાજકોટ ગુરુકુલના, એ હતા. હું એ વખતે ત્યાં હતો અને ઈશ્વરભાઈ શુક્લ ઉમરેઠના એ વિધિ કરાવતા હતા. બહુ પવિત્ર ભૂદેવ છે મહારાજના, જે વડતાલમાં જેને પ્રતિષ્ઠા કરીને વિધિ કરાવી હતી બ્રાહ્મણે, મહારાજની હયાતીમાં ઉમરેઠના હરિભાઈ બ્રાહ્મણ, હરિશંકર બ્રાહ્મણ એમના વંશજ છે પોતે ઈશ્વરભાઈ શુક્લ, એ વિધિ કરાવતા હતા. અને વિધિ કરાવતા કરાવતા એમ બોલ્યા, એ મહારાજ હસ્યા અને ગાલમાં ખાડા પડ્યા. તે વિચાર, એ મહારાજ હસ્યા એવું. પછી તો માઇકમાં બોલ્યા કે મેં મહારાજને દર્શન કર્યા, મહારાજ હસતા હતા અને ગાલમાં ખાડા. વિચારો તો બીજાને કેમ ન દેખાણો બધાને, હે એવું તારે, કારણ કે જેને દેખાડવું ઘટે, જેના માટે આવ્યા હોય એને દેખાડે, બીજાને ના દેખાડે. ભગવાન કેવા પ્રત્યક્ષ પ્રગટ છે. આ ન્યૂજર્સીની વાત નીકળી એટલે તમને કહી દઉં, મારી હયાતીમાં સવારનો સમય હતો. સવારે ભીખુદાદા આજે મંદિરમાં રહે છે, આપણા મંદિરમાં ભીખુદાદા રોજ ઈ 4 વાગે જાગી જાય. કેટલા વાગે? 4 વાગે. પૂજા પાઠ કરી પછી ભજન કરે, કથાઓ સાંભળે, પછી રોજ કથા છે. હું સવારે કથા કરતો હતો ત્યારે, ધૂનને કથા મહારાજના વાગા ધરાવી અને પછી ધૂન થાય, આરતી થાય ને આરતી પછી કથા થાય ને કથા પછી ધૂન થાય. તો કથા આખી પાછી ડાયરીમાં લખી લે દાદા, બેઠા બેઠા દિવસે પછી એનું મંતવ્ય બીજે દિવસે કહેવાનું. કથા પતી અને પછી એનો નિયમ, કથા પતી જાય, ધૂન પતી જાય, પછી નાસ્તો કરીને ભગવાનની આગળ વંદુના પદો ગાય, પાલા રૂમઝૂમ કરતા અને કીર્તનો ગાય, જેના એને આવડતા હોય ને રોજ ગાય કીર્તનો. કીર્તન ગાતા હતા અને તમે નહીં માનો, ગુરુજીના ઠાકોરજી છે ને આપણા મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ, એ મહારાજના હાથમાં ગુરુજીએ ગુલાબ, એ વખતે ગુરુજી ત્યાં હતા, ગુરુજીને લાંબી દાંડીવાળું ગુલાબનું ફૂલ એના હાથમાં પેલા આમ હોય ને મુઠ્ઠીમાં આપ્યું. કોઈને કલ્પના નથી કે આવી રીતનું અચાનક પડી જાય, પણ ખબર નહીં લાંબી દાઢીવાળું હરકે નહીં પડે નહીં એવી રીતનું હતું. પણ એ કીર્તન ગાતા હતા અને બાપાની સામે ઠાકોરજી મહારાજે ગુલાબનો ફૂલનો ઘા કર્યો છે. બાપા ભાવ વિભોર થઈ ગયા, ફૂલ લઈ લીધું, મહારાજને પગે લાગી દોટ કાઢી સીધા ઉપર. ગુરુજી તો હજી થોડા પૂજામાં હતા અને એ વખતે
હું બેઠો હતો હું રૂમમાં ની આવ્યા દોડતા દોડતા આંખમાં જડજડ્યા મને મહારાજે ફૂલ આપ્યું મને મહારાજે ફૂલ આપ્યું મને મહારાજને ફૂલ આપ્યું જો આ સ્વામી મને મહારાજે મેં પછી બધી વાત આપી પછી ગુરુજી ફરવાયરાને કીધું બાપા આ ફૂલને હવે તમારી પાસે સરસ ડબ્બામાં રાખીને પૂજામાં તમે મૂકી દેજો પ્રસાદીનું ફૂલ છે આજે એની પાસે આવી છે જ અને કહેવાય છે પછી ગુરુજી જાગ્યા અલા સોરી પરવાયરાને પછી દર્શન કરવા આવ્યા ને પછી હું નીચે દાદાને લઈને આવ્યો ગુરુજી આવું થયું ગુરુજી બહુ આનંદ થઈ ગયા દાદા તમારા માટે જ મહારાજે આ ફૂલ દીધું પછી એક વાત બીજી તમને કહી દઉં મારી હાજરીમાં થયેલી વસ્તુ જો મને ના દેખાણું મને ના કારણ કે એ બધાની કેટેગરી હોય ને અમુક પણ તમે જુઓ થોડાક દિવસ પછી શિકાગોથી હસમુખભાઈ આવ્યા હસમુખભાઈ અમે વાત ઘણી વખત કરેલી છે હસમુખભાઈ સવારની કથા હતી અને સવારની કથામાં બેઠા હતા અને ધૂનપતિ પછી એને સંકલ્પ થયો કે ભીખુ દાદાને ફૂલ આપ્યું તો મને ક્યારે દેહે એટલો સંકલ્પ થયો તમે નહીં મારો હાંજે હું કીર્તન આરતી પછી કીર્તન ભક્તિ થાય અને કીર્તન હું કરતો હતો અને એ બેઠા હતા અમે ખુરશી ઉપર અને તમે નહીં માનો મહારાજ ઘનશ્યામ મહારાજે ફૂલનો ખા કર્યો જેવું મારું કીર્તન પૂરું થયું અને હસમુખભાઈ બોલ્યા સ્વામી સવારે સંકલ્પ કર્યો તો સાંજે પૂરો કર્યો મહારાજ મારો તમે જો ભલા ભોળા નિર્દોષ આજ પણ દયાળજી જેવા ભક્તો જોઈતા ભગત જેવા ભક્તો દાદા ખાચર જેવા ભક્તો આજે છે અને ભગવાન એને પરચા પૂરે છે પણ એને દેખાય બીજાને દેખાય અહીંયા દયાળજી માટે ભગવાન આવ્યા તો દયાળજીને દેખાણા ના ઘરના ને દેખાણા ના એના ભાઈઓને દેખાણા કે ના કોઈ ગામના ને દેખાણા પણ એ ગામ સુધી એના ઘર સુધી આવતા જોયા કહે ગામ લોકો અમે આજ આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ આવ્યા ત્યાં સુધી જોયા પણ અત્યારે જોયા નથી કહે દયાળજી આવું ભાયાપ એ બહુ હેતે ભર્યો મારો બાપ આવું બા શું આવ્યા એવા કરો છો આર્યા હામે નજરો નજર હું જોઉં છું હસતા રમતા બોલતા બેઠેલા જો આ ભગવાનને હું જોઉં છું આ સંતોને જોઉં છું એના 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 વાહનોને જોઉં છું ઘોડાઓને જોઉં છું હું તો જોઉં છું માં હા અને પાછું કીધું એ હું તો જાઉં છું મહારાજ ભેળો એમ કહેતા દેહ તેહ ઢળ્યો હવે હું મહારાજની ભેળો જાઉં છું બધાએ રાજી ખુશીથી મને રજા આપો કોઈ ચિંતા કરતા નહીં ભગવાનનું ભજન કરજો અને કોઈ રડતા નહીં ભગવાનના ધામમાં જઈને એ તો દેહોત્સવ કહેવાય શું કહેવાય દેહોત્સવ એનું નામ દેહોત્સવ જેમ રંગોત્સવ હા જેમ અન્નકૂટ ઉત્સવ જેમ રાસોત્સવ એમાં દેહોત્સવ જેને ભગવાન તેડવા આવે એનો ઉત્સવ થઈ જાય શું કહેવાય હા દેહોત્સવ કર્યો લો આમ છે ભગવાન લેવા ભગવાનની હાજરીમાં ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે બહુ મધુર પદ છે ક્યારેક ગાઈશું આપણે ગોવિંદ નામ લેકે જબ પ્રાણ તન સે નિકલે ઇતના તો કરના શ્રીજી જબ પ્રાણ તન શું બસ ગંગાજી કા તટ હો ઘેલાના તટ હો હે મેરા સાવરા નિકટ હો ધૂન કીર્તન કરતે હો હે દીપ ઘૃત કા જલતે હો વચનામૃત કા પાઠ હો સબ સંતો કા સંગાથ હો ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે એનું મરવું ધન્ય ધન્ય છે હરિલામૃતમાં બિહારીલાલજી મહારાજ લખ્યું છે હાય મારી માન હાય મારો બાપ ને હાય મારું ઘર ને હાય મારી મેડી હાય મારી મિલકત અરે હાય મારા છોકરા આમ કરતા કરતા મરે એના મૃત્યુને ધિકાર 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 હજાર વાર ધિકાર છે હા મારા ભગવાન હા મારા સંતો હા મારા સત્સંગીઓ હે પ્રભુ હે મહારાજ હે સંતો હે ગુરુજી હે ભક્તો આમ કરતા કરતા મરે વચનામૃતનો પાઠ થતો હોય ઘીનો દીવો સળગતો હોય અને સંતો કીર્તન ગાતા હોય અને એના દર્શન થતા હોય ભગવાન સામે ઊભા હોય અને જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળે ને એનું મૃત્યુ ધન્ય 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 હજાર વખત એનું મૃત્યુ ધન્ય ધન્ય છે હા દયાળજીએ ત્યાં ભગવાનની હાજરીમાં દેહ મૂકી વિમાનમાં બેસી
સવરયા છે આશ્ચર્ય પામી, કહે ધન્ય ધન્ય સમર્થ સ્વામી. એના ભગવાન પણ સમર્થ છે, ધન્ય છે એના ભગવાનને, ધન્ય છે દયાળ ભક્તને. સાચા તમે સાચો સત્સંગ, એ પાપી જીવ નહીં કરે પ્રસંગ. આવી રીતે છૂટે ક્યાંથી દેહ, મોટા મુનિને દુર્લભ એ હ. થયો પરચો કહે સહુ મળી, કહું વાત બીજી લ્યો સાંભળી. આવી રીતનો દેહ ક્યાંથી છૂટે, હે આવી રીતનો દેહ ક્યાંથી છૂટે. ભગવાન આવે જેને લેવા માટે, ભગવાન પણ સત્ય છે, એનો સાધુ સત્સંગ પણ સત્ય છે, એના ભક્તો પણ સત્ય છે. મોટા મોટા મુનિઓને પણ દુર્લભ છે. હે શાસ્ત્રમાં લખ્યું છે રામાયણમાં, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. અને અહીંયા એક નાનો કુબામાં રહેતો ભગવાનનો સત્સંગી હોય ને, હે તિલક ચાંદલો પૂજા પાઠ કરતો હોય, કંઠી પહેરેલી હોય, શરણાગત જીવ હોય, પંચવર્તમાન પાડતો હોય, મહારાજ આમ હળહળાટ કરતું વિમાન ઉતારે હોય એના કુબામાં, હાલ ભગત લઈ જા, હાલ તને ધામમાં લઈ જાઓ. મોટા મોટા મુનિઓને પણ દુર્લભ જે ગતિ છે, એ ગતિ ભગવાન સંકલ્પ માત્રમાં આમ સહેજે 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 કરે. હે નહોતી દીઠી નહોતી સાંભળી, એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. આજ ભગવાને આ રીત ચાલુ કરી, મારા અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવો. આવો થયો પરચો લો. અને હવે સ્વામી લખે છે બીજી એક વાત કેવી છે, પણ એ કથા કણબી કુશળબાઈની કથા છે, એ કથા આવતીકાલે કરીશું. અહીંયા 41 ચોપાઈ પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી